અંકલેશ્વરમાં ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મ ફોરમની ચોરી કરતા ટોળકીને પોલીસે ઝડપી પાડી, કુલ 27 ગુનાઓ ડિટેન કર્યા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વીજ ગાંધીયાની અવારનવાર બૂમો ઉડી રહી હતી. આ અંગે તપાસ કરતા વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીનું કારસ્થાન સામે આવ્યું હતું. વધતા ગુનાથી ત્રાહિમામ વીજ કંપની, ખેડૂતો અને પોલીસો સમસ્યા હલ કરવા પહેરા ભરવા સુધીની તૈયારીઓ હાથ ધરી હતી. તેવામાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મર ચોરી કરતી ટોળકીની ચાર સગરીયુતોને અંકલેશ્વરની શહેરમાં ડિવિઝન પોલીસ ઝડપી પાડ્યા છે. ચોરીના બનાવો વધતા જે મિલકત સંબંધી વણસોધાયેલા ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓ તરફથી મળેલી જરૂરી માર્ગદર્શન આધારે તપાસ શરૂ કરવામાં આવતા ચાર શખ્સોની ધરપકડ કરી થોકબંધ ગુનાઓને ભેદ ઉકેલવા સફળતા મળી હતી. અંકલેશ્વરે ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં આવતા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મહિન્દ્રા ટીવી ફોર વ્હીલર કારમાં ચાર ઈસમો જૂના દીવા ગામની સીમામાં ટ્રાન્સફોર્મરને તોડીને તેમાંથી કોપર કોઇલ ચોરી કરીને કોપર કોઇલનો જથ્થો લઈને જૂના દીવાનથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલા છે. પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવી છૂટાછવાયાઓ જ તપાસમાં હાજર રહી બાતમી હકીકત મુજબના વર્ણનવાળી TUV ફોર વ્હીલર કાર આવતા તેને કોટન કરી હતી. કારમાં જીતેન્દ્રસિંહ ડરણાસંગ રાવત, જીવરાજસિંહ જગતસિંહ રાવત, મેનેજસિંહ સીતારામસિંહ રાવત, કરણસિંહ ડુપાસિંહ રાવત નામના શખ્સો સવાર હતા. પોલીસને કારમાં પાછળની ડેકીમાંથી 2 મીણિયા કોથળાઓમાં કોપર કોઇલ કુંચાળા મળી આવ્યા હતા. આ કોપર કોઇલને કુંચાળા બાબતે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. મળતા પોલીસે ચાર શખ્સોને કોપર કોઇલના કુંચળા બાબતે સઘન યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા ટ્રાન્સફોર્મર તોડી ચોરી કર્યાનું કબૂલાત કરી હતી. ત્યારે હાલ તો અંકલેશ્વર શહેરમાં DIVIZN પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે શીતલ ઉર્ફે રમેશ, રૂપલાલ ગુર્જર, સુરેશસિંહ અને ગોવર્ધન રાવત નામના 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને શોધખોળ સહિત ધરપકડ કરી ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેરમાં DIVIZN પોલીસની તપાસમાં ટોળકી દ્વારા અચરાયેલો 27 કરતાં વધુ ગુનાઓને ભેદ ઉકેલાયો છે. પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમિનલ હિફ્ટી બહાર કાઢી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે ફરાર આરોપીઓનો લોકેશન તેમજ ચોરીના મુદ્દામાલની રિકવરી માટે તપાસ શરૂ કરાઈ હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.